રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા પ્રસંગે નર્મદા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નર્મદામાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજ દ્વારા આ ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ, જેમાં રાજપીપળામાં મંદિરોની સફાઈ હાથ ધરાઈ રહી. ચાર જેમાં હરસિદ્ધિ મંદિરમાં સંસદ મનસુખ વસાવા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિત રામ ભક્તો મોટી સંખ્યામાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આ ઉપરાંત ઘરે ઘરે પહોંચી અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાઈ રહ્યું છે. રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં હાલમાં ચાલી રહેલ અક્ષત કળશ યાત્રા વિશે માહિતી આપી હતી, જ્યારે 19 તારીખના રોજ રાજપીપળા શહેરમાં મોટી માત્રામાં હિન્દુઓ આ અક્ષત કળશ યાત્રામાં જોડાયા છે. રાજપીપળાના રાજેશ્વર મહાદેવ મંદિરથી લાલ ટાવર રોડ સ્ટેશન રોડ થઈ રાજપીપળા ટાઉન હોલ ખાતે પહોંચી નર્મદા જિલ્લાના કાર સેવકોનું સન્માન પણ કરવામાં આવશે. 22 જાન્યુઆરીના રોજ સમગ્ર નર્મદા જિલ્લામાં આવેલા મંદિરો અને ગામમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ વર્ચ્યુઅલના માધ્યમથી નિહાળીને સામૂહિક આરતી પણ કરવામાં આવશે. હાલ રાજપીપળા ખાતે મંદિર સફાઈ અભિયાન શરૂ કરાયું છે, જેમાં હરસિદ્ધિ માતાના મંદિરે સંસદ મનસુખ વસાવા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિત રામ ભક્તો મંદિર સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત ઘરે ઘરે પહોંચી અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાઈ રહ્યું છે. આમ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટાણે રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દીપક જગતાપ, ચેડેશ ટીવી, રાજપીપળા.